स्थान देवता बधु चिन्मय से बधु अच्छा भौतिक नहीं सुमेरु मठ से तो एनु क्षेत्र जैसे कैलाश क्षेत्र जे मानसरोवर तीर्थ जे आपने त्या जे श्रीविद्य संप्रदाय नी अंदर जेटला अन्नाय कीधा छे तो ये अन्नाय नी अंदर जे चार पछीना जे छे चार मुख्य પછી ઉર્ધ્વમ નાય પછી આ જે આપ જે કહો છો એ બધી વસ્તુ એ ઉર્ધ્વમ નાય બધા છે એ એમ એમ માનસિક છે ભૌતિક નથી સૂક્ષ્મ છે એના દેવી દેવતા ગોત્ર બધું ચિહ્ન છે બધું એના નામ વાંચશો ને એટલે ખબર પડશે કે આ બધું ભૌતિક નથી અને ત્યાં માનસિક સંન્યાસ લેવાનું વિધાન છે ત્યાં આચાર્ય પણ ત્યાં આગળ ભગવાનને બતાવ્યા છે અલગ અલગ વસ્તુ છે માયા દેવી ઈશ્વરને એ બધું બતાવ્યું છે બધાનું ભૌતિક અચ્છા ગુરુજી ભદ્રકાલી માતાજી બરાબર પાછો એ લાઈન ઉપર હું આવું તો એની નિત્ય આપણે શું કરવું અમારે લોકોને શું કરવું નિત્ય કુળદેવી માતાજીની પેલા પ્રસન્નતા માટે એની કૃપા માટે એમનું ચિત્ર જે હોય ભદ્રકાળીજીનું પૂજામાં રાખવું જોઈએ ઓકે અને નિત્ય જેમ ભગવાનની આપણે પૂજા કરીએ ઓકે કુળદેવીની પૂજા કરવી ઓકે એમને તિલક લગાવવું એમને ભોગ લગાવવું આરતી કરવી ઓકે આટલું તો મિનિમમ કરવું જોઈએ ઓકે આરતી કરવી ભોગ લગાવવું અને તિલક લગાવવું અને પુષ્પ ચઢાવવું ઓકે એટલું અને પરિક્રમા કરી લેવી ઓકે પ્રણામ કરી લેવું ઓકે આ સૌથી સંક્ષિપ્ત વાળી પૂજા સંક્ષિપ્ત છે બાકી પછી તો તમે જેટલી કરવી એટલું અને સ્તોત્રમાં કે સ્તોત્રમાં કરવા જોઈએ ઓકે દુર્ગા ચાલીસા કરો ચાલે ઓકે હું દેવ દેવથર શિષ્ટ કરું છું એ મુખપાઠ છે મને ઓકે એ તો મલ્ટીપર્પઝ છે ગમે એમાં બધા નથી કરી શકતા ને એમાં જેને એક બળ સંસ્કાર થયો હોય એ જ કરી શકે કારણ કે વેદનો મંત્ર છે વેદનો મંત્ર છે દિવ્યત્ર શ્રીજાત્ર વેદનો છે હા વેદના મંત્રનો ઉચ્ચારણનો અધિકાર શાસ્ત્ર અનુસાર તો જેને એક બળ સંસ્કાર થયો હોય એ જ કરી શકે છે બ્રાહ્મણનો બાળક પણ હોય પણ એક બળ સંસ્કાર ન થયો હોય તો એ પણ વેદ મંત્ર બોલવાનો અધિકારી નથી કેવો સંસ્કાર ન થયો હોય જનેવું હા યજ્ઞોપવિત સંસ્કાર હા પણ સામર્થ્ય વસ્તુ અલગ છે અધિકાર વસ્તુ અલગ છે એક નારીમાં સંતાન ઉત્પન્ન કરવાનું સામર્થ્ય બધા પુરુષોમાં છે પણ અધિકાર ખાલી એના પતિનો છે એના પતિથી જે સંતાન થશે એ એના કુળનો પણ ઉદ્ધાર કરશે અને બધાનો ઉદ્ધાર કરશે એ પુણ્ય થઈ ગયું પુણ્ય થઈ ગયું પડોશી આઈને કરી જાય તો એ પાપ થઈ ગયું પાપ છે